હતું। સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ દશેરાની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજકોટમાં ફરસાણની દુકાનમાં વહેલી સવારથી લોકોની લાંબી લાઈનો લાગી ગઈ છે। સત્યમ હંસોરા અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। સત્યમ, રાજકોટમાં ફરસાણની દુકાનમાં વહેલી સવારથી લાઈનો જોવા મળી રહી હતી, આજે દશેરાની ઉજવણી રાજકોટવાસીઓ કેવી રીતે કરી રહ્યા છે? હજી ચોક્કસથી આપને જણાવી દો તો કે આજે દશેરાના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, રાજકોટ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં આ પર્વની ધામધૂમપૂર્વક લોકો ઉજવણી કરી રહ્યા છે। ખાસ કરીને આજના દિવસે એટલે કે ફાફડા જલેબીનું ચલણ ખૂબ જ વધારે હોય છે અને તેનો ક્રેઝ પણ છે તે લોકોમાં દિવસે એટલે કે વર્ષે ને વર્ષે વધી રહ્યો છે। મોટી સંખ્યામાં આજે રાજકોટની વાત કરવામાં આવે તો વહેલી સવારથી જે ફાફડા જલેબીના વેપારીઓ એટલે કે જે ફરસાણની જે દુકાનો છે કે ત્યાં મોટી પ્રમાણમાં રાજકોટવાસીઓ ઉમટી પડ્યા છે। ફાફડા જલેબી આરોગવા માટે મોટી સંખ્યામાં લોકો છે તે લાંબી લાઈનોમાં જોવા મળી રહ્યા છે। આપણી સાથે જે દુકાનના ફરસાણના જે વેપારી છે તે જોડાય છે। શું કહેશો, ભાવ વધારો એક તરફ છે અને બીજી તરફ જે ક્રેઝ લોકોનો વધ્યો છે ફાફડા જલેબી આરોગવા માટેનો, કઈ પ્રકારની આપના દ્વારા તૈયારી કરવામાં આવી છે અને કેટલી અસર ગત વર્ષ કરતા અત્યારે જોવા મળી રહી છે? આપણે રંગીલું રાજકોટ છે જે દરેક તહેવાર જે છે એ ખૂબ સારી રીતે ઉજવવાની તૈયારી કરી રહી હોય છે। તે પ્રમાણે આપણે દશેરાના ટાઈમમાં આપણે જે વસ્તુ ઘરા ખાતે બધા સવારથી જ 6 વાગ્યાથી અહીંયા લાઈન લગાવીને ઊભા રહી ગયા છે। ભાવ વધારાનો કોઈ પણ એટલો બધો અસર દેખાતો નથી અને ગઈ વર્ષ કરતાં આ વર્ષ આપણે સારું જાય છે એવી સારી જોઈ શકીએ છીએ આગળથી। આ વેપારી કે તેઓનું કેવું છે કે આ વર્ષ તેમનું સારું જઈ રહ્યું છે? આપણી સાથે કેટલાક ગ્રાહકો જોડાયા છે કે જેઓ અહીં ફાફડા જલેબી ખરીદવા માટે આવ્યા છે। શું કહેશો, વહેલી સવારથી આપ લાઈનમાં ઊભા છો અને હવે આપનો વારો આવ્યો છે, ક્યાંક મોંમાં પાણી પણ આવતું હશે કે ક્યારે વારો આવે અને જલ્દી ફાફડા જલેબી આરોગી, શું કહેશો? હા, રંગીલું રાજકોટ છે જે ગાંઠિયા અને જલેબી માટે પ્રખ્યાત છે, પણ અમે પણ દશેરા છે એટલે દિવસે જલેબી ગાંઠિયા ખાવા તત્પર છીએ અમે, એટલે કહ્યું ને લાઈનમાં ઊભા છીએ પણ તોય વારો આવી ગયો છે, અમે રાહ જોઈએ છીએ જે લાબેલાના ગાંઠિયા ફેમસ છે ને ખાવા માટે બસ એટલે। તો આતા ગ્રાહકો કે તેઓનું પણ કહેવું છે કે તેઓ પણ કેટલાક સમયથી એટલે કે કેટલા સમય પહેલાની તેઓ લાઈનમાં ઊભા હતા અને તેઓ આતુરતાથી રાહ જોતા હતા કે ક્યારે તેમનો વારો આવે અને ફાફડા જલેબી આરોગે। તો રાજકોટની વાત કરવામાં આવે તો ખૂબ જ મોટી સંખ્યામાં જે લોકો છે કે તેની ભીડ આજે ફાફડા જલેબીના જે વેપારીઓ એટલે કે ફરસાણની જે દુકાનો છે કે ત્યાં અત્યારે જોવા મળી રહી છે। જી બિલકુલ, માહિતી માટે સત્યમ આપનો આભાર। તો મોટી સંખ્યામાં ફરસાણના વેપારીઓની બહાર લાંબી લાઈનો ફાફડા જલેબી માટે ખાવા ઊભી રહી છે।